વિહિપના પૂર્વાધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ દિલ્હીના સિરી ફોર્ટ ઓડિટોરિયમ ખાતે પોતાના નવા પક્ષની સત્તાવાર જાહેરાત કરી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા. સાથે જ આ પક્ષ હેઠળ આગામી દિવસોમાં રામ મંદિરથી માંડી અનેકવિધ મુદ્દે કાર્યક્રમો આપવામાં આવશે. શું છે પ્રવીણ તોગડિયાની આગામી રણનીતિ? શું છે તોગડિયાનો માસ્ટર પ્લાન? કોની કોની નવા પક્ષમાં કરાઈ નિમણૂક? આગામી દિવસોમાં આ પક્ષમાં કોને કોને જોડવામાં આવશે? જોઈએ આ વિશેષ અહેવાલ. વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ અધ્યક્ષ પ્રવીણ તોગડિયા મેદાનમાં. તોગડિયાએ કરી નવા પક્ષની સત્તાવાર જાહેરાત. વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ વિશ્વ હિન્દુ પરિષદમાંથી અલગ થયા બાદ હવે પોતાના નવા પક્ષની રચના કરી છે. દિલ્હીના સિરી ફોર્ટ ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં નવા પક્ષના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તોગડિયાએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નામના નવા પક્ષની જાહેરાત કરી. સાથે જ નવા પક્ષને હિન્દુ હી આગે નામનું નવું સ્લોગન આપ્યું છે. વિહિપના પૂર્વ અધ્યક્ષ અને નવોદિત પક્ષના દિગ્ગજ પ્રવીણ તોગડિયાએ પક્ષમાં પદોની સત્તાવાર જાહેરાત કરી હતી, જેમાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પ્રવીણ તોગડિયાએ પોતાના નામની જાહેરાત કરી. આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ તરીકે એસ વેદાંતમના નામની જાહેરાત કરાઈ. આંતરરાષ્ટ્રીય મહાસચિવ તરીકે દેવેશ ઉપાધ્યાયના નામની જાહેરાત કરાઈ. સાથે જ આંતરરાષ્ટ્રીય સંગઠન મહાસચિવ તરીકે મહાવીરજીના નામની સત્તાવાર જાહેરાત કરાઈ. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ આ ઉપરાંત કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, જેમાં તેમના નવા પક્ષ હેઠળ તમામ પાંખોને આવરી લેવામાં આવશે, જેમાં મહિલાઓ માટે રાષ્ટ્રીય મહિલા પરિષદ રચવામાં આવશે. સાથે જ રાષ્ટ્રીય બજરંગ દળની સ્થાપના કરવામાં આવશે. આ ઉપરાંત રાષ્ટ્રીય છાત્ર પરિષદનું આયોજન કરવામાં આવશે અને રાષ્ટ્રીય કિસાન પરિષદ પણ બનાવવામાં આવશે. ઓજસ્વીની હિન્દુ હેલ્પલાઇન શરૂ કરાશે. આ સાથે જ રાષ્ટ્રીય મજદૂર પરિષદ અને ઇન્ડિયા હેલ્થ લાઇન શરૂ કરાશે. આમ આ નવા પક્ષ દ્વારા તમામ વર્ગના લોકોને સાંકળવામાં આવશે અને આગામી દિવસોમાં રામ મંદિર સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દે કાર્યક્રમો યોજવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.